આ અંગે પુસ્તક પરબના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે કોઈ પાસે વાંચી લીધેલા પુસ્તકો પડ્યા હોય અને ફરી તેનો ઉપયોગ ન કરવામાં આવતું હોય તો તે પુસ્તક આપ અમને ભેટ સ્વરૂપ આપી શકો છો જેથી એ પુસ્તકોનો સુરતની જનતા લાભ લઈ શકે છે આજના આધુનિક યુગમાં જ્યારે લોકો મોબાઈલની માયાજાળમાં રચાયા પચાયા રહે છે ત્યારે આ પુસ્તક પરબ એક એવું માધ્યમ છે જે લોકોને ફરીથી પુસ્તક તરફ દોરી શકે છે આ પુસ્તક પરબમાં નવલકથા વાર્તા કવિતા આધ્યાત્મિક પ્રકૃતિ વિષય તથા સામાજિક પુસ્તકો આપને વિના મૂલ્યે વાંચવા મળી શકે છે હું આ કન્સેપ્ટને ખૂબ પ્રમોટ કરવા માગું છું અને હું માનું છું કે ઠેર ઠેર આ રીતે થાય મને ખબર નહોતી પણ મિત્રએ આ શરૂ કર્યું એના લગભગ દોઢ બે મહિના પહેલાં મેં પોતે લગભગ ચારસો ત્રણસો ચારસો જેટલા પુસ્તકો મેં એક લિસ્ટ બનાવ્યું ડૉક્ટર વિવેક ટેલરથી માંડીને મારા અંગત મિત્રોનું કે કદાચ એને ગમે તો એ રીતે આઠથી દસ મિત્રોને મેં લગભગ પચીસ પચાસ પચીસ પચાસ પુસ્તકો આપી દીધા એટલે લગભગ ત્રણસો ચારસો પુસ્તકો તમે પોતે કયા કે આટલા બધા વંચાતા નથી કબાટમાં પડી રહ્યા છે વર્ષોથી તો મને આ આ જો કદાચ બે ત્રણ મહિનામાં મોડું થયું હોત તો એ ચારસો પાંચસો પુસ્તકો બધા અહીંયા જ હોત અને હજુ પણ મારા કેટલાક મિત્રો છે કે જે લોકો પાસે ઢગલા પુસ્તકો પડ્યા છે તો એ બધાને હું વિનંતી કરીશ કે તમે અહીંયા આપો ને આ કદાચ આ એક પાળી છે ને તો બે એક વર્ષમાં છે ગાર્ડનના પહેલાં છેડા સુધી આ પાળી લંબાઈ એવી શુભેચ્છા આપું છું મારું નામ સરોજબેન હસમુખભાઈ પરમાર છે હું અહીંયા રહું છું સુરતમાં હા હં ના બહુ જ સરસ એમ બહુ જ મજા આવે છે અમને જોવાથી એટલું બધું જાણવા મળે છે કે આટલા જાત જાતના પુસ્તકો આવે છે ત્યાં સુધી અત્યારે આપણને ખ્યાલ જ નહોતો કે આવું હોઈ શકે એમ પણ વાંચ વાંચન વધવાથી અમારામાં ખુદમાં એમ કે નોલેજમાં પણ વધારો થાય છે પછી અલગ અલગ વ્યક્તિઓ અહીંયા મળે છે તો એ બધાના અભિપ્રાય જાણવા મળે છે કે આ કરવાથી આપણને શું થાય છે આ તે પછી ઘરમાં પણ આપણે એ પ્રમાણે કહી શકીએ છીએ બાળકોને આપણે આપણું જ્ઞાન આપી શકીએ છીએ એટલે ઘણો બધો આપણો વિકાસ થાય છે અહીંયા જાણ્યા પછી આવ્યા પછી એમ વાંચનમાંથી અને નવી પીડે હા ઓછું થાય બધા ટીવીને મોબાઈલને એને લીધે વાંચન ઓછું થઈ ગયું છે પણ આમાં આપણે કરી છીએ ને તો એ જોઈને પછી બાળકો શીખે છે કે ના હું કંઈક કરવું જોઈએ એમ થોડુંક પર મુલાકાત લેવી જોઈએ એમ એટલે હું પણ જેને મળે છે ને એને કહું છું કે આ જગ્યાએ તમે જાઓ એમ કે ઘણું તમને જાણવા મળશે અને બહુ જ સારા પુસ્તકો છે ત્યાં મિત્ર રાઠોડ અહીંનો રિસ્પોન્સ તો ખૂબ સારો મળ્યો છે અને શરૂઆત મને મોરબી પુસ્તક પરબ તરફથી પ્રેરણા મળેલી મેં એનું જોઈને પછી અહીંયા સુરતમાં ચાલુ કરું છું એકચ્યુઅલી ગુજરાતમાં ઘણી જગ્યાએ પુસ્તક પરબ ચાલી રહ્યું છે પરંતુ સુરતમાં ચાલુ કરવાવાળો આપણે પહેલાં માણસ છીએ અહીંયાથી કોઈ પણ અમે લોકો એક પણ રૂપિયો લેતા નથી ગેરંટીમાં તમે પાછી આપશો કે નહીં આપો એની ફક્ત તમારું નામ અને ફોન નંબર લખાવીને કોઈપણ બે પુસ્તકો મહિનાભર માટે વાંચવા લઈ જવાના અને બીજા મહિને પાછા પરત કરી જવાના અને બીજા કોઈ પણ બે પુસ્તક લઈ જવાના